હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 10, મારું ઘર મારું કામ. અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે. તમારે તમારા ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે, તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ તેની નોંધ કરવાની છે. તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર 10, મારું ઘર મારું કામ. આપણે રોજબરોજના જીવનમાં જે જે ચીજવસ્તુઓ અને સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે કોઈ અન્ય કારીગર સંસ્થા કે કારખાનામાં બનતી હોય છે. પરંતુ તમારા ઘરનું એવું કામ જે તમે અથવા તમારા ઘરના સભ્યો કરતા હોય, ઘરના કેટલાક કામ તે જાતે કરતા હશો અને કેટલાક સમૂહમાં આ બધા કામને ધ્યાને લઈ આ કોષ્ટકની વિગતો ભરવાની છે. પહેલું છે, એની અંદર ઘરના કામની યાદી લખવાની છે. તે કોણ કરે છે તે લખવાનું છે. વ્યક્તિગત રીતે કરો છો કે સમૂહમાં થાય છે. કામ કરવામાં કેટલો સમય લાગે છે તે લખવાનું છે. અને આ કામ કરવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે લખવાનું છે. તમે જે તમારા ઘરે કામ કરો છો તેના વિશે લખવાનું છે. હું અહીંયા જે કામ લખું છું એ જ બધા કામ લખવા જરૂરી નથી. પથારી વાળવી જે ઘરના બધા સભ્યો કરે છે, વ્યક્તિગત કરે છે, તેનો સમય 5 મિનિટ છે. ગાદલા અને ઓશિકાની પથારી વાળવામાં આવે છે. નાસ્તો બનાવવો મારી માતા કરે છે, વ્યક્તિગત કરે છે, 30 મિનિટ લાગે છે. ચૂલો અને વાસણોનો ઉપયોગ કરે છે. આવી રીતે તમારા ઘરે આ બધા કામ કોણ કરે છે તે તમારે અહીંયા વિચારી અને લખતું જવાનું છે. મેં અહીંયા જે કામ લખ્યા છે એ જ બધા કામ લખવા જરૂરી નથી. તમે તમારા ઘરે જે જે કામ થતા હોય એ બધા કામ લખી શકો છો. ઘર સાફ કરવું જે મારી માતા અને મારી બહેન કરે છે, સમૂહમાં થાય છે, 1 કલાક થશે. પોતું અને સાવરણીનો ઉપયોગ થાય છે. કપડાં ધોવા મારી માતા કરે છે, મારી બહેન પણ કરે છે, સમૂહમાં કરે છે, 2 કલાક કામ કરે છે. પાણી અને સાબુનો ઉપયોગ થાય છે. કપડાં સૂકવવા દાદી કરે છે, વ્યક્તિગત પોતે કરે છે, 1 કલાક જેટલો સમય લાગે છે. તેના માટે દોરીનો ઉપયોગ કરવો પડે છે. ભોજન બનાવવું બા અથવા માતા કરે છે, સમૂહમાં થાય છે, 1 કલાક જેટલો સમય લાગે છે. ચૂલો અને વાસણનો ઉપયોગ થાય છે. વાસણ ધોવા બહેન કરે છે, વ્યક્તિગત અથવા સમૂહમાં મમ્મી સાથે પણ કરે છે. કામ કરવામાં 30 મિનિટની જેટલો સમય લાગે છે. પાણી અને સાબુનો ઉપયોગ થાય છે. અભ્યાસ કરવો હું પોતે કરું છું, વ્યક્તિગત કરું છું, 1-2 કલાક કરું છું. એના માટે પેન અને પુસ્તકોની જરૂર પડે છે. વાહનો સાફ કરવા પપ્પા અને હું કરીએ છીએ, વ્યક્તિગત કરીએ છીએ, સમૂહમાં પણ કરી શકાય છે. 15 મિનિટ જેટલો સમય લાગે છે. ડોલ અને ટબનો ઉપયોગ થાય છે. ટીવી જોવું બધા સભ્યો કરે છે, સમૂહમાં કરે છે, 1 કલાક જેટલું જોવે છે. રિમોટ અને ટીવીનો ઉપયોગ થાય છે. રમતો રમવી હું અને બહેન રમીએ છીએ, સમૂહમાં રમીએ છીએ, 1 કલાક જેટલી રમીએ છીએ. તેના માટે રમતનું મેદાનની જરૂર પડે છે. સૂવું બધા સભ્યો સમૂહમાં સૂવે છે, 7-8 કલાક જેટલો સૂવા માટે સમય લે છે. અને તેના માટે ગાદલા ઓશિકા ગોદડાનો ઉપયોગ થાય છે. ઘરની બહારના કામ પિતા કરે છે, વ્યક્તિગત કરે છે, 2-8 કલાક જેટલા બહાર કામ કરે છે, મોટર અને બાઇક લઈને જાય છે. બગીચો સંભાળવો દાદા કરે છે, વ્યક્તિગત કરે છે, દરરોજ 30 મિનિટ જેટલો સમય આપે છે. ગ્રાસ કટરનો ઉપયોગ કરી ગ્રાસ કાપે છે અથવા દાંતરડીનો પણ ઉપયોગ કરે છે. પાળતુ પ્રાણીઓની સંભાળ રાખવી જેમાં દાદા અને હું સમૂહમાં કરીએ છીએ, 30 મિનિટ જેટલો સમય આપીએ છીએ. પ્રાણીનું ભોજન એને ભોજન કરાવીએ છીએ. ઘરની ખરીદી માતા પિતા કરે છે, સમૂહમાં કરે છે, 1-2 કલાક કરે છે, મોટર બાઇકનો ઉપયોગ કરીને જાય છે. નાહવું બધા સભ્યો વ્યક્તિગત, 20 મિનિટ જેટલો સમય લાગે, સાબુ અને પાણીનો ઉપયોગ થાય. છત સાફ કરવી બધા સભ્યો સમૂહમાં, 1 કલાક પાણી અને સાવરણનો ઉપયોગ થાય. બિલ ભરવા પિતા જાય છે, વ્યક્તિગત જાય છે, 10 મિનિટ. મોબાઈલમાં પણ બિલ ભરી શકે છે. ઘરનું સમારકામ પિતા અથવા દાદા કરે છે, સમૂહમાં કરે છે, અનિશ્ચિત છે, પકડ અને સ્ક્રૂડ્રાઈવરથી કરે છે. કપડાં ઇસ્ત્રી કરવા માતા અથવા દાદી કરે છે, વ્યક્તિગત કરે છે, 30 મિનિટ જેટલો સમય લાગે છે અને ઇસ્ત્રીનો ઉપયોગ થાય છે. ઘર સજાવવું બધા સભ્યો કરે, સમૂહમાં કરે, વાર તહેવાર હોય ત્યારે કરે છે. તોરણ ફાનસ દીવડાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાર્થના કરવી બધા સભ્યો કરે છે, સમૂહમાં કરે છે, 30 મિનિટ જેટલો સમય લાગે છે. પૂજાની થાળી અથવા દીવો એની સામગ્રી છે. વાંચન હું અને બહેન વ્યક્તિગત કરીએ છીએ, 30 મિનિટ જેટલો સમય લાગે છે અથવા 1 કલાક જેટલો સમય લાગે છે, જેમાં સામગ્રીમાં પુસ્તક ઉપયોગમાં લેવાય છે. સંગીત સાંભળવું દરેક લોકો કરે છે, વ્યક્તિગત અથવા સમૂહમાં, 30 મિનિટ અથવા 1 કલાક જેટલો સમય લાગે છે. રેડિયો અને ઇયરફોનનો ઉપયોગ કરે છે. શાક સમારવું માતા દાદી બહેન કરે છે, સમૂહમાં કરે છે, 30 મિનિટ જેટલો સમય લાગે છે. ચપ્પુ અને શાકભાજીનો ઉપયોગ થાય છે. અનાજ દળવું દાદી કરે છે, વ્યક્તિગત કરે છે, 1 કલાક જેટલો સમય લાગે છે. ઘંટીનો ઉપયોગ થાય છે.
સોલર સાફ કરવું પપ્પા કરે છે, વ્યક્તિગત રીતે કરે છે, 15 મિનિટ જેટલો સમય થાય છે અને સોફ્ટ બ્રશનો ઉપયોગ કરે છે. દૂધ લેવા જવું માતા કરે છે, વ્યક્તિગત રીતે કરે છે, 20 મિનિટ જેટલો સમય લાગે છે અને સામગ્રીમાં થેલીનો ઉપયોગ કરે છે. શાકભાજી લાવવું માતા કરે છે, વ્યક્તિગત કરે છે, 30 મિનિટ જેટલો સમય લાગે છે અને ઉપયોગ થેલીનો કરીને જાય છે. બાળકો રમાડવા બધા સભ્યો કરે સમૂહમાં, નક્કી નહીં જેના સમય અને રમવા માટે રમકડા હોય છે. કસરત કરવી બધા સભ્યો કરે છે સમૂહમાં કરે છે, 1 કલાક જેટલો સમય લાગે છે અને કસરતના સાધનોનો ઉપયોગ થાય છે. આ રીતે તમારા ઘરના કામની યાદી કરવાની છે, તે કોણ કરે છે તે લખવાનું છે, વ્યક્તિગત કે સમૂહમાં થાય છે તે લખવાનું છે, તેના માટે કેટલો સમય લાગે છે તે લખવાનું છે અને તેના ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી વિશે માહિતી લખવાની છે. તમારે અહીંયા તમારા ઘર વિશે માહિતી લખવાની છે. અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ધોરણ 4 નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.